श्री अमगेर शांति तुमगेर सकल संघ में शांति। भगवान शांतिनाथ माता ने कुक्षी में पधार्या त्यारे अचिरा ने कुक्षी में पधार्या त्यारे आखी नगरी हस्तिनापुर नी अंदर मारी मरकी नो रोग फाटी निकलो टपोटप लोको मरता था। भगवान ना प्रभावे मारी मरकी नी जे अशुभ देवता होय ए नगर माथी उभी पुछड़ी भागी आखा नगर में शांति शांति थई गई। माटे जन्म लीधा पछी परिवारे नक्की कर्युं आ परमात्मा नु नाम शुं राखवुं छे शांतिनाथ नो शुं प्रभाव। भगवान शांतिनाथ तो मोक्ष में गया पण आजे पण शांतिनाथ ना नाम में तागाच प्रतिक्रमण में सौथी छेल्ले शुं बोलाय छे शांति बोलाय छे पक्षी में पण सौथी छेल्ले शुं बोलाय छे मोटी शांति बोलाय छे अने नव स्मरण नी अंदर स्पेशियल त्रण स्मरण शांतिनाथ ना फाळे गया। नंबर एक संतिकरम, नंबर बे अजित शांति और नंबर त्रण मोटी शांति। शांतिनाथ दादा नो वर्तमान काल में प्रभाव एम कहवाय छे मथुरा नी अंदर जरे मारी मरकी फैलाई गई थी रामायण ने समय नी अंदर रामचंद्र जी ना समय नी अंदर ए वक्त त्या राज कोण करतो तो शत्रुघ्न करतो तो मारी मरकी जरे फैलाई त्या सात बंधुओ हता सेवन स्टार आ सात भाईओ दीक्षा लीधी थी एना उपर मैं एक स्टोरी लखीश आज अहीं नथी मूकी हूँ गुरुवारे तमने आपीश बार मुकाशे शुं गजबनी स्टोरी छे। आ सात बंधु मुनिओ ने पूछे छे शत्रुघ्न आ मारी मरकीना उपद्रवने दूर करवा शुं करूं त्यारे एमणे कीधुं आखा मथुराना सब तमाम घरोनी अंदर भगवान शांतिनाथनी मूर्तिनी स्थापना करो जीवन में क्यारे मारी मरकीनो उपद्रव नहीं आवे। आगळ जता के लख्यू छे जैनोना प्रत्येक घरनी अंदर बीजा कोई भगवान होय के न होय पण भगवान शांतिनाथ तो होवा छे। नानी पण नानी मूर्ति तो तमारा घर में होवी छे। जापान में कोबे छे सांभळी ले जापान में कोबे गांधीनगर नी बाजू में कोबा जापान में कोबे कोबे में भगवान नो देरासर छे। એ દેરાસર જયારે થઈ રહ્યું હતું એની પ્રતિષ્ઠા માટે મુંબઈ વાલ્કેશ્વર ચંદનબાળાના પહેલે માળે એક ભાઈ હતા અમારું ચોમાસું ત્યાં હતું અમારી દીક્ષા પણ ત્યાં જ થઈ છે વાલ્કેશ્વર ચંદનબાળામાં પ્રતિષ્ઠાના દિવસે જ અને અમે છ વર્ષે ચોમાસું કર્યું એ જાપાનના ભાઈ હતા મુંબઈ પણ રહેતા હતા અને જાપાનમાં રહેતા હતા ત્યાં પ્રતિષ્ઠા હતી એ નિમિત્તે અહીંથી એક શાંતિનાથ ભગવાન લઈ જવાના હતા શાંતિનાથ ભગવાનની મૂર્તિને લઈને તેઓ પ્લેનમાં બેઠા અચાનક પ્લેન માં કઈ ગરબડ થઈ બધાને કીધું પેરાશૂટ પકડી સડસડાટ નીચે ઉતરી જાઓ આ ભાઈએ પોતાના લગેજ પોતાની બેગ એની સામે ન જોયું એ સૌથી પહેલા કોની સામે જોયું ભગવાન શાંતિનાથની પેટી ક્યાં છે એટલે પેટી હાથમાં લીધી પેરાશૂટ લીધી સડસડાટ નીચે ઉતરી ગયા પ્લેનમાં એક પણ વ્યક્તિને ઊણી આંચ ન આવી બધા હજારો ફૂટ થી નીચે ઉતરે છતાં પણ કોઈને ઊની આંચ ના આવી માઇનોર કોઈને ફ્રેક્ચર થાય એટલું તો થાય બાકી કોઈ જ નહીં અને પાયલોટ વિચારમાં પડ્યો આવું કેમ થઈ શકે પ્લેનની અંદર એને કોકપેટ જોઈને જોયું તો એક પણ બચી ન શકે એવી ભયંકર ખાના ખરાબી હતી એની વચ્ચે બધા જ જયારે બચી ગયા એ જયારે વિચારમાં પડ્યો ત્યારે આ ભાઈ એની પાસે ગયા પેટી ખોલી શાંતિનાથની મૂર્તિ બહાર કાઢીને કીધું તું હવે બહુ લાંબો વિચાર ના કર આપણે જે બધા બચ્યા છે ને એ આના પ્રભાવ ભગવાન શાંતિનાથની આજે પણ તાકાત છે। શ્રમણ સંઘસ્ય શ્રીમતે શાંતિ નમ શાંતિ ત્રૈલોક્યસ્ય મરાધીશ મુકુટાભ્યર શાંતિ શાંતિ કર શ્રીમાન શાંતિ દિશદુ મે ગુરુ શાંતિ રે હવે જુઓ શાંતિ રેવ સદા તેષામ યેષામ શાંતિર જેમના ઘરે ઘરે શાંતિનાથ ભગવાન છે એ બધાને શાંતિ થયા વગર આ શાંતિનાથની તાકાત છે। મારી અને મરકીઓના ઉપદ્રવ આજના કાળમાં શાંત થાય છે। મુનિસુંદર સુરી મહારાજની પાસે જયારે ફરિયાદ આવી ત્યારે એને શાંતિકરણ સ્તોત્રની રચના કરી। રાજસ્થાનની અંદર નાડોલ છે નાડોલ આ નાડોલ ની અંદર માનદેવ સુરી મહારાજ ની પાસે પણ આવી જ કોઈ ફરિયાદ લઈને આવ્યું એમણે લઘુ શાંતિ સ્તોત્ર ની રચના કરી એટ ધી ટાઈમ ઇન્સ્ટન્ટ કરીને આપી દીધી અને આપણા સદનસીબે આજે પણ આપણને શાંતિકરમ પણ મળ્યું છે અને અજીત શાંતિ એ મળ્યું છે
અને મોટી શાંતિ પણ મળી છે અને લઘુ શાંતિ પણ મળી છે. તમે એક પ્રતિક્રમણ કરો, લઘુ શાંતિ બોલો, શાંતિ થયા વગર રે જ નહીં. અરે પક્ષી પ્રતિક્રમણના એક કલ્પમાં લખ્યું છે કે તમે પ્રતિક્રમણ પછી જો શાંતિ કરમ બોલો 15 દિવસ સુધી તમને અશાંતિ ન આવે. ચોમાસી પછી તમે શાંતિ કરમ બોલો 4 મહિના સુધી તમારા ઘરમાં અશાંતિ ન ઉત્પન્ન થાય. અને સંવત્સરીય શાંતિ કરમ બોલો તમને વર્ષ સુધી ઘરમાં કોઈ અશાંતિ ના આવવા દે. આ તાકાત આજના કાળમાં આ જીવંત મંત્રો છે. એમણે લખ્યું છે શાંતિ કરમ ની અંદર બહુ આખું ના આવડે તો 3જી અને 4થી ગાથા ગ્લાસમાં પાણી ભરી અને અંગૂઠો નાખી 108 વખત અથવા 27 વખત પણ જો 3જી 4થી ગાથાનો પાઠ કરી સૌને ઘરમાં પીવડાવવામાં આવે, આખા ઘરમાં છાંટવામાં આવે, ઘરની અંદરથી બધા જ રોગો દૂર થઈ જાય. જેને ઝીણો તાવ રહેતો હોય, જેને આંતરિયો તાવ રહેતો હોય, આવા બધા કોઈ પણ પ્રકારના રોગ, કોઈ પણ પ્રકારના તાવ, આ બધાને દૂર કરવાની તાકાત વર્તમાન કાળની અંદર પણ અનુભૂત છે. આવા શાંતિનાથ ભગવાનના ચરણોમાં વંદના. બોલો શાંતિનાથ.